એ ભોગનો ક્યાંય પાર આવવાનો નથી. પછી જ્યારે એમને બધું કર્યું, પાછા આવ્યા તો કીધું, જાઓ બેટા હવે તમે મને રાજ આપ્યું છે, આ 1000 વર્ષ મેં તારું યૌવન ભોગ્યા પછી હું એટલા નિષ્કર્ષ ઉપર આવ્યો છું કે આમાં ગમે એટલું ખાવ તો ખૂટે એવું, જાઓ તમે રાજા થાવ. માટે હંમેશા ભારતમાં મુખ્ય રાજા તરીકે પૂર્વોએ રાજ કર્યો. તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં, મહારાજ કે આ પ્રવાહમાં જે ન વહે ને એની વૃત્તિ જે ભગવાનના સ્વરૂપમાં રહે છે. દેહકીનો જે માટે જે ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને વિશે દુષ્બુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે અને ભગવાનને સર્વ સુખમય જાણીને ભગવાનમાં વૃત્તિ નાખે. ભગવાન કે જે ભગવાન સિવાયના તત્વો હોય એમાં વૃત્તિ પાછી નાખે નહીં. આ ઠીક છે, વસ્તુ છે, સાધન છે, બધું સાચું છે, પણ આમ શ્રદ્ધાનું સાધન નથી. હું ઘણી વખત કહું છું, પુનઃ કહું છું કે જ્યારે આપણે નવી નવી સાયકલ લીધી હોય તો દિવસમાં 3 વાર ખાંભો મારતા હોય, બરોબર. પણ પછી જ્યારે નવું મોટરસાયકલ હોય પછી સાયકલને કોઈ ખાંભો મારે છે કેમ? ચેર બદલી ગઈ, પેડલ બદલી ગઈ, એની વૃત્તિ ઘટી ગઈ છે, એનો રસ ઘટી ગયો છે. જેટલું ભોગવશો ને એટલું ઓછું જ પડશે. જો પહેલે 500 રૂપિયામાં મહિનો ઘટતા છે ને, આજે 5000 ઓછા પડતા છે. કેમ 500 માં થઈ જતું? પણ વૃત્તિ એવી થઈ ગઈ છે.